મહેનત વગર પૈસા હું કામ લઉં? સાહેબ, તમારા વડવાઓએ કેટલી મહેનત કરી, આ ગામ છોડીને કલકત્તા ગયા, કલકત્તામાં કેવી મજૂરી કરી હશે. વડવાઓના 50-60 વર્ષ પહેલાના ઇતિહાસ તપાસીએ, આપણને ખબર પડે કેટલી કાળી મજૂરી કરી કરી અને આખી સંપત્તિ ભેગી કરી હશે. મારે ધ્યાન રાખવું પડે કે ટૂંકા રસ્તે કમાણી કરવા જાવ અને બાપ દાદાની આ સંપત્તિ ગુમાવી ના બેસો. કેટલાક લોકો શેર બજારના રવાડે ચડી ગયા છે. બોલો, લાકડા એક બાજુ ભૂકા કે લાકડા કેદી મળે, આમાં તરત જ ફ્યુચર ને ઓપ્શન આજે ના જે પૂરું ઢુમ સીધું આવી જાય, ઢગલો જ થાય. એમાં વળી પાછી એક જણો કે ખરો કમાવા જેવું આ છે, ભલે મણા આમાં લાતી બાતી બહુ પડાય નહીં, કે આમાં લાકડા ઊંચા નીચા કૈરા કરવાના, આ કરવાનું તે કરવાનું, આમાં તો રોય ફટાફટ પૈસા. અને અમુકના બતાવે પાછા પોર્ટફોલિયો બતાવે. મિત્રો, શેર બજાર કદાચ રોકાણ માટે શ્રેષ્ઠ માધ્યમ હશે, પણ એ ટ્રેડિંગ માટે માધ્યમ નથી. વિચારું હું આ બાબતે, ઝડપથી પૈસા કમાવા માટે થઈ, પુરુષાર્થ વગર પૈસા કમાવા માટે થઈ જતા રહે છે. છાપામાં રોજે રોજ કિસ્સા આવે છે. બોલો, રોજ અલગ અલગ કિસ્સા આવે છે છાપામાં, શેર બજારમાં આટલા ગુમાવ્યા, આટલા ગુમાવ્યા, અને કેટલા કે તો આપઘાત કરવા પડે એવી પરિસ્થિતિ આવે છે. એટલે મારા વિચારું કે ટૂંકા રસ્તે પૈસા પ્રાપ્ત કરવા માટેનો હું પ્રયત્ન નહીં કરું, હું મહેનત કરી અને પૈસા પ્રાપ્ત કરીશ. મારો જે બાપ દાદાનો ધંધો છે એમાં એમાં નવીનીકરણ કેમ લાવવું, એમાં એમાં આધુનિકરણ કેમ લાવવું, એમાં એમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આ ધંધાનો વ્યાપુ કેમ વધારવું? મહેનત કરી અને પૈસા પ્રાપ્ત કરજો, મહેનત કરીને જે જોઈએ છે મેળવજો, બાકી એમનેમ ટૂંકા રસ્તે નહીં મળે. અને કદાચ ટૂંકા રસ્તે મળ્યું હશે ને, આમાં કોક એવું કહે કે ભાઈ તમે ખાલી બોલો છો, બાકી મને મળ્યા છે, મને ખબર છે મેં મેળવા છે. તો હું એ કહું કે ટૂંકા રસ્તે જે મેળવેલું હશે ને એ લાંબુ ટકશે નહીં, ટૂંકા રસ્તે મેળવેલું ફટાફટ જતું રહેશે, એ સમજ. એટલે ટૂંકો રસ્તો નહીં અપનાવતા. સાહેબ, આ જેટલા ધોળા વાળવાળા અહીંયા બેઠા છે ને એને મળજો તો ખરા, કેટલી મહેનત કરી છે. અહીંયા જેટલી બહેનો બેઠી ને, મારે બહેનોને આરે આરે કહેતું જાવું છે, એટલું યાદ રાખજો કે આ લોકો બધા દિવસ રાત મહેનત કરી કરી અને જે પૈસા કમાય છે એ પૈસા જતા ના રહે એની તકેદારી તમે રાખજો. આજે દેખાદેખીનું પ્રમાણ કેટલું વધી ગયું સાહેબ, તમે જુઓ ખરા, એકબીજાને એટલી કમ્પેરિઝન, એટલી કમ્પેરિઝન. ઓને ત્યાં લગ્નમાં આવું હતું એટલે મારે લગ્નમાં આવું કરવું છે. મહેનત કરીને જે ભેગું કર્યું હોય ફાટ કરતું પૂરું. લગ્નમાં આપણે એન્ટ્રી હોય કેવી કરી નાખી, દુલ્હનની એન્ટ્રી થતી હોય બે બાજુ આમ ધુમાડા નીકળે ને, એ આવે ને 3 મિનિટની રીલ ઉતારે અને બાપાનો લાખનો ધુમાડો થઈ જાય બિચારાને, માન મન ભેગું કર્યું હોય લાખનો ધુમાડો. હું ફરી કહું છું, જેની પાસે સારી સંપત્તિ હોય એને ખર્ચ કરવો જ જોઈએ, કરવો જ જોઈએ, કારણ કે તો જ અર્થતંત્રમાં નાણાં વહેતા થાય. પણ મારી પરિસ્થિતિ સામાન્ય હોય તો મારે આવો ખોટો ખર્ચ પણ ના કરાય. આ બાબત પણ ધ્યાન રાખીએ, ખોટા ખર્ચાઓ બંધ થાય, કારણ કે મહેનતથી જે કમાઈએ એ કમાણીની સાચવણી કરવી પણ બહુ જરૂરી હોય છે. બીજું મારે એ કહેવું છે, અહીંયા જ્યારે આટલા બધા બિઝનેસમેન પણ બેઠા છો ત્યારે કે હું મહેનત કરીશ, પૂરતી મહેનત કરીશ અને મને મહેનતનું પરિણામ મળશે, પણ મહેનતનું પરિણામ મળવામાં કદાચ મોડું થાય તો હું હિંમત પણ નહીં હારું. સાહેબ, આ ગદા એ પણ કહે છે કે હિંમત નહીં હારું, ભલે મોડું થાય, ભલે નિષ્ફળતા મળે, હું મારા પ્રયાસો પડતા નહીં મૂકું. એક સોહનલાલ દ્વિવેદી કરીને બહુ સારા આપણા ભારતના કવિ થઈ ગયા, એમનું એક કાવ્ય છે. ખરેખર તો લોકોએ આ કાવ્ય અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનના નામે પધરાવી દીધું છે, પણ હરિવંશરાય બચ્ચનનું નથી, આ કાવ્ય સોહનલાલ દ્વિવેદીનું છે. અને બહુ સરસ વાત કહે છે, લહરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જે પ્રયત્ન કરે ને એ ક્યારેય ના હારે. સાહેબ, એની છેલ્લી પંક્તિ ઉપર જ સીધા જતા રહીએ, બહુ સરસ વાત કરતા છેલ્લી પંક્તિમાં એવું કહે છે, અસફળતા ચુનૌતી હે સ્વીકાર કરો. કદાચ નિષ્ફળતા મળી, ધંધામાં મળી, થોડાક પૈસા ગયા, ઘણા ગુમાવ્યા છે. આ મારે હમણાં થોડાક સમય પહેલા બાજુમાં વિઠોણ ને ગામ આપણે, ત્યાં મારે લેક્ચર હતું અને એ વખતે મને એક ભાઈ મળ્યા હતા અને મારા પાસે સ્વીકાર્યું કે સાહેબ પૈસા વયા ગયા છે, પણ આમાં તમે વાત કરી મને થોડીક હિંમત મળી ગઈ છે. પૈસા જાય પણ ખરા, ધંધો કરીએ છીએ, ભૂલ થાય,
સાહેબ નિરાશ નહીં થતા, હતાશ નહીં થતા, તમારા પ્રયત્નો ચાલુ રાખજો. ટૂંકા રસ્તે નહીં, સાચા રસ્તે પ્રયત્ન ચાલુ રાખજો તો સફળતા મળશે જ. અસફળતા ચુનૌતી હૈ, સ્વીકાર કરો કે આ કમી રહ ગઈ, દેખો ઓર સુધાર કરો. સંઘર્ષો કા મેદાન છોડ, યું મત ભાગો તુમ, જબ તક સફલ ન હો, નીંદ ચૈન કો ત્યાગો તુમ, એસે હી કિસી કી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. પ્રયત્ન પડતા મુકતા નહીં, પ્રયત્ન ચાલુ રાખજો. હું તમને એક ઉદાહરણ આપું સાહેબ, કે વ્યક્તિ છેક સુધી પ્રયત્ન ચાલુ રાખે તો એનું પરિણામ શું આવે. તમને બિઝનેસમેન તરીકે બીજી કાંઈ મારી વાત યાદ રહે કે ના રહે, આ એક વાત ખાસ યાદ રાખજો, આ ઘટના, આ પ્રસંગ ખાસ યાદ રાખજો. જાપાનની અંદર એક એન્જિનિયર હતો, એ એન્જિનિયરનું નામ હતું સોઈચિરો, અને એ સોઈચિરોએ કારની અંદર વાપરવામાં આવે, મોટર ગાડીમાં વાપરવામાં આવે એવા એન્જિનની એક સરસ ડિઝાઇન તૈયાર કરી. એ ડિઝાઇન એની ખાસિયત એ હતી કે જો એને કારમાં ઉપયોગમાં લેવામાં આવે તો ફ્યુઅલ એફિશિયન્સી બહુ સારી રહે, મતલબ કે એવરેજ બહુ સારી આપે. એટલે એમણે ડિઝાઇન તૈયાર કરી. પછી એનું સપનું હતું કે મારે મારી આ ડિઝાઇન કાર બનાવતી સર્વશ્રેષ્ઠ કંપની ટોયેટોને આપવી છે. એટલે એ ટોયેટોના મેનેજમેન્ટને મળવા માટેના પ્રયત્નો કર્યા, શરૂઆતમાં નિષ્ફળતા મળી. એક સમય એવો આવ્યો, મળવા માટેનો સમય મળ્યો, પોતાની ડિઝાઇન સમજાવી, ઓલા લોકોને ગળે ઉતર્યું, સ્વીકાર્યું અને એને ઓર્ડર પણ આપ્યો ટોયેટો કંપની કે ચલો એન્જિન અમને સપ્લાય કરો. સાહેબ આનું સપનું પૂરું થવાની તૈયારી, બહુ સાંભળજો, સપનું પૂરું થવાની તૈયારી. પોતાની નાની એવી ફેક્ટરી હતી, એ ફેક્ટરીની અંદર એન્જિનનું પ્રોડક્શન શરૂ કર્યું, અને હજી એન્જિનનું પ્રોડક્શન શરૂ થયું ને બરાબર એ જ વખતે ત્યાં ભૂકંપ આવ્યો. જાપાનમાં તો ભૂકંપ વારે વારે આવે, અને એ ભૂકંપની અંદર એની ફેક્ટરી આખી પડી. સાહેબ હજી તો શરૂ કર્યું હતું અને ફેક્ટરી પડી ગઈ, હવે શું કરવું. સગાવાલા પાસેથી પાછા બધાએ થોડાક પૈસા ભેગા કર્યા, જ્યાંથી જ્યાંથી મળી શકે મિત્રો પાસેથી, ફરી પાછી આખી ફેક્ટરી ઊભી કરી, નિરાશ થયા વગર, હતાશ થયા વગર, અને એને પ્રોડક્શન ચાલુ કર્યું. સાહેબ પ્રોડક્શન ચાલુ થયું, હજી થોડું પ્રોડક્શન થયું હશે અને બરાબર એ જ વખતે સેકન્ડ વર્લ્ડ વોર, બીજું વિશ્વયુદ્ધ, અને બીજા વિશ્વયુદ્ધની અંદર જે જાપાન ઉપર કેટલાક બોમ્બ ફેંકાયા, એ પૈકીનો એક બોમ્બ આની ફેક્ટરી પાસે જ આવ્યો અને ફેક્ટરી પાછી હાવ પૂરી. આ વખતે મશીનરી બશીનરી સહિત બધું પૂરું. સાહેબ માણા આપઘાત કરે, પણ આની હિંમત. એ કદાચ નારાયણ ભગવાનની પૂજા નહોતો કરતો, નારાયણ ભગવાનના દર્શન નહોતો કરતો, પણ નારાયણ ભગવાનના હાથમાં જે ગદા હતી ને એનું મહત્વ સમજોતો કે હિંમત નહીં હારવાની. એમણે ફરીથી બેંકો પાસેથી લોન લીધી, પોતાની જે જમીન હતી એ જમીન મોર્ગેજ કરી, પાછા પૈસા ભેગા કર્યા, પાછી ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી અને ફરી પાછું પ્રોડક્શન ચાલુ કર્યું, અને પ્રોડક્શન સક્સેસફુલી પૂરું થયું. પહેલો જથ્થો એને ટોયેટો કંપનીને રવાના કર્યો અને ટોયેટો કંપનીએ ના પાડી દીધી કે અમારે તારો માલ જોતો જ નથી, કારણ કે તું સમય મર્યાદામાં પૂરું જ નહીં પાડી, અમારે જોતું જ નથી. સાહેબ હવે જેના માટે આખું વિચાર્યું હતું, જેના માટે આટલું કર્યું હતું, એને જ ના પાડી દીધી, અને છતાંય આ માણસ હતાશ ના થયો. એમને પોતાના મિત્રો જોડે બેસીને એવું વિચાર્યું કે હવે એક કામ કરીએ, તો આપણે પોતે જ કાર બનાવવા માંડીએ, તો એન્જિન તો છે જ, બાકીના બોડીનું આપણે તૈયાર કરી દઈએ અને આપણે જ કાર બનાવીએ. તો સાહેબ એમણે પોતે કાર બનાવવાનો વિચાર કર્યો, મિત્રોએ સહયોગ આપ્યો, બધાએ સાથે મળી અને કાર ઉત્પાદક કંપનીની શરૂઆત કરી, કારો બનાવવાનું ચાલુ કર્યું. અને આજે એક સમય એવો આવી ગયો કે ટોયેટો કંપની કરતા પણ આ કંપની આગળ નીકળી ગઈ. 2023ના વર્ષનું એનું વાર્ષિક ટર્નઓવર હું જોતો હતો, આ કંપનીનું 2023ના વર્ષનું વાર્ષિક ટર્નઓવર 10 લાખ કરોડ રૂપિયાનું છે. 10 લાખ કરોડ. એક એન્જિનિયર, આ કંપની એટલે હોન્ડા, અને પેલી વ્યક્તિનું નામ એટલે સોઈચિરો હોન્ડા. હવે ગૂગલ ઉપર જરા સર્ચ કરીને જોજો, તમને ખબર પડે કે પુરુષાર્થ કે મહેનત માણસને ક્યાં પહોંચાડે, અને મહેનત કરતી વખતે વ્યક્તિ હતાશ ના થાય, નિરાશ ના થાય, તો એને પરિણામ મળે. સાહેબ એટલું યાદ રાખજો, સફળતા માટેનો કોઈ શોર્ટકટ હોય જ નહીં, હોય જ નહીં. એના માટે જાતને હોમવી પડે, સમર્પિત ભાવે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, અને ત્યારે એ શક્ય બની.
આ ડોક્ટર કેશવાણી સાહેબ બેઠા છે, તમારા સમાજનું ઘરેણું છે સાહેબ. એ વ્યક્તિ જ્યારે એમનું મેડિકલ સાયન્સ ભણવાનું પૂરું થયું અને ત્યાર પછી ઇન્ડિયન એરફોર્સની અંદર નોકરીમાં જોડાણા, આ સમજવા જેવું છે કે શીખવા જેવું એમની પાસેથી? ઇન્ડિયન એરફોર્સની અંદર એ નોકરીમાં જોડાયા, એને મેડિકલ કામ કરવાનું હોય એ વખતે, આજથી વર્ષો પહેલા, 50 વર્ષ પહેલાની આ વાત હશે, અને એ વખતે એમનો પગાર મહિનાનો 4200 રૂપિયા પગાર હતો. 4200, એ 4200 રૂપિયા પગારવાળી નોકરી એને મૂકી દીધી અને માત્ર 1700 રૂપિયાના પગારવાળી સરકારી નોકરી, ગુજરાત સરકારની નોકરીમાં જોડાયા. એરફોર્સની 4200ના પગારવાળી નોકરી મૂકી અને 1700વાળી નોકરીમાં જોડાણા, કેમ આવું કેમ કર્યું? મેં પૂછ્યું કે આવું હું કામ, એને લોકો મૂર્ખા જ કહે, અને એને એ વખતે કહેતાય ખરા, આજ મૂર્ખામી કરી. 4200વાળી નોકરી મૂકી અને 1700વાળી નોકરીમાં થોડું કવાય. અને એમણે બહુ સરસ જવાબ આપ્યો. એમણે એવું કહ્યું કે પગાર 4200 રૂપિયા હતો પણ કામ એટલું ત્યાં કાંઈ હતું જ નહીં, એટલે પટેલના દીકરા તરીકે અંદર ખૂંચતું હતું કે આરું મહેનત વગરના પૈસા લેવા કેમ, એમ એમાં મજા જ નહોતી આવતી, મહેનત જ કરવાની નહોતી થતી. પટેલના દીકરા તરીકે, પાટીદારના દીકરા તરીકે, પાટીદારની દીકરી તરીકે એ ખૂંચવું જોઈએ કે હું ટૂંકા રસ્તે પૈસા હું કામ લઉં.